डभोई तालुका पेन्शन मंडळनी कानम लेवा पटेल वाड़ी खाते वार्षिक साधारण सभा योजाई। आ प्रसंगे श्री 1008 स्वामीजी वेगेटाश्वचारजी महाराज शशिकांत भाई पटेल सहित महानुभावों मोटी संख्या में हाजर रहा। आ संस्थाना प्रमुख ठाकुर भाई पटेल की अध्यक्षता में योजायेली साधारण सभा में वार्षिक अहवाल ने बहाली अपाई हती। डभोई तालुकाना पेन्शन मंडळनी कानम लेवा पटेल वाड़ी खाते वार्षिक साधारण सभा प्रमुख ठाकुर भाई पटेल अध्यक्षता में मळी हती। आ प्रसंगे पूज्य श्री 1008 स्वामीजी श्री वेंकटेशाचार्यजी महाराज चंदुभाई जोशी सी जी राणा निर्मलसिंह राणा SBI बैंकना સ્ટાફ લુહારભાઈ સહિત સંસ્થાના દાતા એવા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। આ પ્રસંગે સંસ્થાના વડીલો તેમજ દાતાઓનું સન્માન પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડી કરવામાં આવ્યું હતું, જ્યારે મંત્રી રાજેન્દ્રભાઈ પુરોહિત દ્વારા સંસ્થાના હિસાબો વંચાને લઈને સર્વાનુમતે બહાલી આપી હતી। તો આ પ્રસંગે સંસ્થાના સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંતે રાજેન્દ્રભાઈ પુરોહિત દ્વારા સૌનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો। તેમજ વડોદરા જિલ્લાના 8 તાલુકાના પ્રમુખમંત્રીશ્રીઓ સૌ આ સભાની અંદર ઉપસ્થિત રહ્યા। પેન્શન મંડળ એક એવી સંસ્થા છે જે પેન્શનરોને મળતા લાભો, પેન્શનરોને પડતી મુશ્કેલીઓ એના અનુસંધાને સૌ એકત્ર થઈ એના પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય છે। વડોદરા જિલ્લાની અંદર મોટાભાગના પેન્શનરોને 50% અને 30% રકમ આ ડભોઈ તાલુકાના પેન્શનરોને મળી ગઈ છે અને ઘણા તાલુકાની અંદર આ પરિસ્થિતિ બાકી છે, પરંતુ અમારા તાલુકાના સૌ પેન્શનર મિત્રો અને સૌના સહકારથી આ પ્રશ્નને અમે ઉકેલી શક્યા છે। હજુ 10% વ્યાજની રકમ પણ બાકી છે કે જેના વારસદારો મળતા નથી, જેનું અકાળે અવસાન થયેલું છે, એના પીડીનામાં રજૂ નથી થયેલા, એવા અનેક પ્રશ્નો લીધે 10% રકમ મેળવી શક્યા નથી। પણ તેના પણ અમારા અથાગ પ્રયત્નો છે કે આ સંસ્થાની અંદર જે જે જોડાયેલા છે તમામ આ લાભથી વંચિત ન રહે એવી અમારી નેમ છે। ઓકે, તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આજે સુંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અધ્યક્ષ સ્થાને આપણે ઠાકોરભાઈ પ્રાગજીભાઈ પટેલ છે, અને આ ખૂબ સુંદર કાર્ય છે જેમાં જે વૃદ્ધ પેન્શનરો છે એમને એક સુંદર ઉત્સાહની એક ઘડી છે કે લોકો સમાજમાં જોડાઈને સમાજ પ્રત્યે ઓર સમર્પિત ભાવથી કાર્ય કરતા રહે, અને અત્યારે સમાજમાં એક જાગૃતતાની આવશ્યકતા છે। આપણે જ્યાં જ્યાં ભેગા થઈએ બધાને આપણા સમાજ વિશે રાષ્ટ્ર વિશે એ સુંદર ભાવના એમના ઉત્પન્ન થાય એ પ્રયત્ન કરવું જોઈએ, અને આ જે આયોજન છે એ થકી એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણો સમાજ છે સંગઠિત બને અને આપણે એક મંચ ઉપર આવીને બધા ભેદભાવ ભૂલીને એક મંચ ઉપર આવીને એક સુંદર રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધીએ એવો સુંદર કાર્યક્રમ બદલ અહીં ઉપસ્થિત થતા પણ મહાનુભાવો। બિલાલ ભુરાવાલા, GTV ન્યૂઝ, ડભોઈ।